गुड मॉर्निंग क्लास, वेलकम टू ऑनलाइन क्लास। आज हूँ धोरण छ नु इंग्लिश भणावीश। मैं एक थी त्रण यूनिट है ऑफलाइन कम्प्लीट थी गया है। हवे यूनिट फोर है। यूनिट फोर नु नाम है विल यू वेकअप, जेनु गुजराती थाय तमे जागशो। एमा एक्टिविटी वन है। एक्टिविटी वन है रिसाइट द पोयम। पोयम एटले कविता, फरी वक्त कविता वाँचो। पोयम नु नाम है चूजिंग। चूजिंग एटले पसंद करव। वोट विल यू हेव, तमे शू पसंद करशो। अ बॉल ओर अ केक, केक अथवा बॉल। अ केक इज सो नाइस, केक छे એ ખૂબ સુંદર છે। યસ ધેટ્સ વોટ આઈ વિલ ટેક, તેથી હું તે લઈશ। વોટ વિલ યુ હેવ, તમે શું લેશો। અ કેક ઓર અ કેટ, કેક કે બિલાડી। અ કેટ ઇઝ સોફ્ટ, બિલાડી છે એ સુવાળી છે અથવા લીચી છે। આઈ થિંક આઈ વિલ ટેક ધેટ, તેથી મને લાગે છે કે હું તે પસંદ કરીશ। વોટ વિલ યુ હેવ, તમે શું પસંદ કરશો। અ કેટ ઓર અ રોઝ, એક બિલાડી કે એક ગુલાબ। અ રોઝ ઇઝ સો સ્વીટ, ગુલાબ છે એ ખૂબ જ મીઠું અથવા સુગંધ આપે એવું છે। આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ, તેથી મને એવું લાગે છે કે તેની પસંદગી હું કરીશ। સપોઝ એટલે મને લાગવું અથવા લાગવું। વોટ વિલ યુ હેવ, તમારી પાસે શું છે અથવા તમે શું પસંદ કરશો। અ રોઝ ઓર અ બુક, એક ગુલાબ કે એક ચોપડી। આ થઈ તમારી પોયમ। હવે એના પછી છે બી, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ। એનું ગુજરાતી થાય ફાઇન્ડ એટલે ગોઠવું, રાઇમિંગ વર્ડ એટલે કે તાલમેલ ખાતા શબ્દ, ફ્રોમ ધ પોયમ એટલે કવિતામાંથી તાલમેલ ખાતા શબ્દ તમારે ગોતીને નીચેના જે કાઉન્ટ્સ અથવા બોક્સ આપેલા છે એમાં લખવાના છે। તો પહેલું છે કેક, તો કેકની મેળ ખાય એવો કયો શબ્દ છે, તો તમે ટેક લખી શકો, ટી એ કે ઈ, ટેક। એના પછી છે રોઝ, આર ઓ એસ ઈ, રોઝ, તો એના જેવું બીજો કયો સ્પેલિંગ બોલાય, તો કે સપોઝ, તો સપોઝ છે એસ યુ ડબલ પી ઓ એસ ઈ, સપોઝ છે તમે બીજા બોક્સમાં લખશો। એના પછી છે બુક, બી ડબલ ઓ કે, તો લાસ્ટ લાઇન છે એમાં જુઓ એલ ડબલ ઓ કે, લુક। ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે સ્પેલિંગ તમે બધાએ લખી લીધા છે। અને લાસ્ટમાં છે કેટ, તો એની સાથે તમે કયું લખશો, ધેટ, ટી એચ એ ટી, ધેટ। તો આ બધા ત્યાં રાઇમિંગ વર્ડ। એના પછી છે સી, આન્સર ધીસ ક્વેશ્ચન, આ પ્રશ્નના જવાબ આપો। વોટ ઇઝ સ્વીટ, મીઠું શું છે, તો આપણે જેમ પોયમમાં જોયું કે રોઝ ઇઝ સો સ્વીટ, ગુલાબ છે એ મીઠું છે, તો જવાબ આવશે રોઝ। એના પછી છે વોટ ઇઝ સોફ્ટ, મીઠું શું છે, પ્રશ્ન છે વોટ ઇઝ સોફ્ટ એટલે કે સુવાળું શું છે, તો આપણે જોયું પોયમમાં અ કેટ ઇઝ સોફ્ટ, બિલાડી સોફ્ટ છે, તો બીજાનો આન્સર આવશે કેટ। પછી ત્રીજું છે વોટ ઇઝ નાઇસ, સુંદર શું છે, તો પોયમમાં આપણે જોયું તો કેક ઇઝ નાઇસ, જે કેક છે એ સુંદર છે, તો જવાબ આવશે કેક। એના પછી છે ચોથો ક્વેશ્ચન, વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર, ચિત્રથી શું ભરેલું છે, તો એનો જવાબ આવશે અ બુક। તમે પોયમમાં જોયું અ બુક ફૂલ ઓફ પિક્ચર, તો ચોપડી છે એ ફૂલ ચિત્રથી ભરેલો છે। આવી રીતે ચારે પ્રશ્નના જવાબ લખવાના છે। એના નીચે છે આન્સર ક્વેશ્ચન ઇન એ, એના પ્રશ્નના જવાબ આપો, ટીક કરેક્ટ ફોર યોર ઓપ્શન ઇન અ બી, અને જે તમે જવાબ લખો છો એમાં એને લગતું હોય એ બીમાંથી તમારે ગોતી એના ઉપર સાચાની નિશાની ટીક કરવાની છે। એમાં પહેલું છે, જો તમને એક ઉદાહરણ તો પહેલેથી આપી દીધેલું છે, વોટ વિલ યુ ડ્રિંક, તમે શું પીશો, તો જે ખાલી જગ્યા છે એમાં લખ્યું છે ટી એટલે કે ચા, અને એની બાજુમાં છે ઇટ ઇઝ હોટ, ઇટ હેઝ એનર્જી, ઇટ ઇઝ ટેસ્ટી એટલે કે તે ગરમ છે, તે એનર્જી આપે છે, તે ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ છે, તો આમાંથી કયો ઓપ્શન છે એ ચા સાથે લાગુ પડે, તો કે તે ગરમ હોય છે, ઇટ ઇઝ હોટ, તો એના ઉપર ટીક કરેલું છે પહેલેથી। હવે એવી રીતે વોટ વિલ યુ ઇટ, તમે શું ખાશો, તો તમને જે તમારી ફેવરિટ ડીશ હોય અથવા તમારી જે ખાવાની ઈચ્છા થાય એના ઉપર ટીક કરવાનું છે, અને એની બાજુમાં લખતો વળગતો જે ઓપ્શન હોય એના ઉપર સાચાની નિશાની કરી અને એ કોષ્ટક આખું પૂરું કરવાનું છે। એ બીજું જ એના પછી ઓકે, બીજું છે એની સામે છે ઇટ ઇઝ ટેસ્ટી એટલે કે તે સ્વાદિષ્ટ છે, ઇટ ઇઝ સ્પાઇસી એટલે કે તે તીખું છે, ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોલ્ટ,
तो ये मीठू अथवा गळ्यू छे। एवी रीते बधा ऑप्शन पूरा करवाना छे। बधा ऑप्शन पूरा थई जाय पछी एना पछी पेज नंबर बे छे एमां तमारे शुं करवानुं छे के पहेला तमने सूचना आपेली छे काउंट एंड राइट गणो अने लखो। एमां पहेलुं छे हाउ मेनी स्क्वेर आर देर इन द पिक्चर। स्क्वेर एटले चौरस अने पिक्चर एटले चित्र। अहीं चित्रमां केटला चौरस आपेला छे तो तमारे बधाए काउंट करी अने लखवाना छे। चित्रमां पहेला चौरस गणवाना अने एनो जे जवाब आवतो होय ते सामे लीटी आपेली छे तेमां लखवानो छे। एना पछी छे हाउ मेनी ट्राइंगल्स आर इन द पिक्चर। ट्राइंगलनुं गुजराती थाय त्रिकोण। चित्रमां केटला त्रिकोण आपेला छे तो एनी गणतरी करी अने सामे नीचे खाली जग्या छे त्यां पूरी करवानी छे। एना पछी छे हाउ मेनी ग्लासीस आर इन द पिक्चर। तमारी नोटबुकमां जे चित्र आपेलुं छे एमां केटला ग्लास दोरेला छे ए तमारे गणतरी करी अने लखवाना छे। छेलू छे हाउ मेनी एनिमल्स आर इन द पिक्चर। चित्र आपेलू छे तेमां केटला प्राणीओ छे तो तमे गणतरी करो अने लखो। एवी रीते ए पेज छे ए आखू तमारे काउंटिंग उपर लखवानुं छे। गणतरी करतुं जवानुं अने लखतुं जवानुं छे। एना पछी जो पांचमुं छे पेज टर्न करो। પાંચમામાં શરૂઆત થાય છે ધેર આર 20 બર્ડ્સ ઇન ધ ટ્રી। એક ઝાડ છે જેમાં 20 પક્ષીઓ છે। અ મેન ટુક હિઝ ગન એન્ડ શૂટ વન બર્ડ। એક માણસ છે પોતાની ગન નીકાળે છે એટલે કે બંદૂક નીકાળે છે અને એક પક્ષી ઉપર નિશાન તાકે છે। હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ। એના પછી એ વૃક્ષમાં કેટલા પક્ષીઓ રહેશે તો એક માણસ પોતાની ગનથી 20 પક્ષીઓ બેઠેલા છે એમાંથી એક પક્ષી ઉપર નિશાન તાકે છે એ થઈ જાય છે। તો હવે એ ઝાડમાં કેટલા પક્ષી વધશે તો નોર્મલી આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને કહી શકીએ કે એક પણ પક્ષી વધશે નહીં કેમ કે બંદૂકના અવાજથી બધા જ પક્ષી ઉડી જાય। તેથી આન્સર આવશે 0 બર્ડ્સ એટલે કે 0 પક્ષીઓ। એના પછી છે ઝીગર હેડ 50 રૂપીઝ। ઝીગર પાસે 500 રૂપિયા છે। હી વેન ટુ અ સિનેમા। તે સિનેમા જોવા માટે જાય છે। હી વોચ ભાગ મિલ્કા ભાગ। તે ભાગ મિલ્કા ભાગ મૂવી જોવે છે। પેઇડ 100 રૂપીઝ ફોર ધ ટિકિટ અને એ ટિકિટ માટે 100 રૂપિયા ખર્ચે છે। ઇન ધ ઇન્ટરવલ એટલે કે સિનેમાની વચ્ચે જે ઇન્ટરવલ આવે તે હી બોટ 2 પેકેટ ઓફ પોપકોર્ન। પોપકોર્ન એટલે આપણે ગુજરાતીમાં કહીએ ધાણી। એ 2 પેકેટ છે ધાણીના ખરીદી છે। હી પેઇડ 50 રૂપીઝ ફોર ઇચ પેકેટ। એ એક પેકેટ માટે 50 રૂપિયા ચૂકવે છે એટલે એને 2 પેકેટની ખરીદી કરી એટલે 100 રૂપિયા થયા। હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાઉ। હવે જીગર પાસે કેટલા પૈસા છે તો આપણે ગણતરી કરી શકીએ તેમ તેને પોપકોર્ન માટે 100 રૂપિયા ખર્ચ કર્યા અને ટિકિટ માટે પણ 100 રૂપિયા ખર્ચ કર્યા। એવી રીતે 200 રૂપિયા ખર્ચ થયા તો એની પાસે કેટલા રૂપિયા વધશે 300 રૂપિયા। તો એનો જવાબ આવશે 300 રૂપિયા। હવે એના નીચે છે એક્ટિવિટી 2 વર્ક ઇન ગ્રુપ। જૂથમાં કામ કરો। આન્સર ધીઝ ક્વેશ્ચન અને નીચેના પ્રશ્નના જવાબ આપો। પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે। વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની આયોજન કરો અથવા યુક્તિ ઘડો। એમાં પહેલો નીચે જે તમને ઓપ્શન આપવામાં આવ્યા છે એમાંથી તમારે સિલેક્ટ કરી અને જવાબ દેવાના છે। એમાં પહેલું છે વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ। થાય કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો એમાં છે ઓપ્શન એ 5 જાન્યુઆરી, ઓપ્શન બી 5 સપ્ટેમ્બર, ઓપ્શન સી 5 જૂન। તો જેમ આપણને બધાને ખબર છે 5 જૂનના દિવસે વર્લ્ડ એન્વાયરમેન્ટ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જવાબ આવશે ઓપ્શન સી। એના પછી છે ક્વેશ્ચન 2 વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે। તમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યાં કરશો તો એના માટે નીચે ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ ઇન ધ હાઉસ ઘરમાં, બીજું છે ઓપ્શન બી ઇન ધ સ્કૂલ એટલે કે શાળામાં, ત્રીજું છે ઇન ધ થિયેટર એટલે કે સિનેમા હોલમાં। તો આપણે સ્કૂલમાં, બટ ઓબ્વિયસ છે કે આપણે સ્કૂલમાં જ ઉજવણી કરશું તો ઓપ્શન બી છે એ તમારો જવાબ આવશે। પછી ત્રીજું છે વોટ વિલ યુ ડૂ ઓન ધીસ ડે। આ દિવસના દિવસે તમે શું કરશો? પ્લાન્ટ ટ્રી એટલે કે વૃક્ષારોપણ કરશો। પછી છે પ્લક ફ્લાવર્સ એટલે કે ફૂલ છૂટશો અને ત્રીજું છે શાઉટ લાઉડલી મોટેથી રાડો પાડશો। બધા પર્યાવરણ બચાવવા માટે કોશિશ કરીએ છીએ તો ઓપ્શન એ એટલે પ્લાન્ટ ટ્રી એટલે કે વૃક્ષારોપણ કરવું એ જવાબ આવશે। એના પછી છે ઓપ્શન કે ક્વેશ્ચન 4 વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે। કોમ્પિટિશન મતલબ સ્પર્ધા। આ દિવસના દિવસે તમે કઈ સ્પર્ધાનું આયોજન કરશો? એમાં પહેલું છે 100 મીટર રેસ, 100 મીટરની દોડ।
પછી બીજું છે ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન મતલબ વક્તૃત્વ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા. એના પછી છે સિંગિંગ કોમ્પિટિશન, સંગીતની સ્પર્ધામાંથી. ઓપ્શન બી છે ઇલોક્યુશન કોમ્પિટિશન, એ પરફેક્ટ આન્સર થઈ શકે, એટલે તમારો જવાબ આવશે ઓપ્શન બી. એના પછી છે વોટ ટાઈપ ઓફ સ્લોગન વિલ યુ મેક, એના માટે તમે કેવું સૂત્ર બનાવશો. સેવ ટ્રી એટલે કે ઝાડ બચાવો, સેવ મની એટલે કે પૈસા બચાવો, અને ત્રીજું છે યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકનો ઉપયોગ કરો. તો ઓપ્શન એ છે સેવ ટ્રી, ઝાડ બચાવો, એ આપણો જવાબ આવશે. અહીંયા આપણે યુનિટ 4 છે એને એની એક્ટિવિટી કમ્પ્લીટ કરીએ છીએ. આગળનું નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરવામાં આવશે. થેન્ક યુ.